છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કોરોના મહામારી હમણાં થોડા સમય પહેલાં જો આપણે આ મહામારીમાંથી એવું લાગ્યું કે બહાર આવી ગયા અને સૌ કોઈ નિશ્ચિત થઈ ગયા હતા કે હવે તો કોરોનાની મહામારી નહીં આવે અને આપણે બધા જે છે તે કોરોનાથી બચી ગયા પરંતુ કોરોના મહામારી જ્યારે આવી હતી સૌ કોઈએ આ મહામારીથી સૌ કોઈ ક્યાંક અસરગ્રસ્ત બન્યું સૌ કોઈ આનો કહેર પણ જોયો એક એવી મહામારી એક એવો વાયરસ કે જે આપણને દેખાતો પણ નથી એક આવો વાયરસ જે દેખાતો નથી તે કેટલો કહેર મચાવી શકે છે તે આપણે સૌ કોઈએ જોયું અને આપણા દેશમાં એક જ્યારે એક એવી સ્થિતિ આપણે એવી પણ સ્થિતિ જોઈ કે જ્યાં મૃતદેહો સળગાવવા માટે લાઈનો લાગતી હતી ખૂબ જ કપરી પરિસ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ અને આ પરિસ્થિતિનો આપણે સામનો પણ કર્યો ખૂબ સારી રીતે આપણે સામનો કર્યો અને આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા જ હતા બસ આપણે રાહતનો શ્વાસ લીધો હતો ફરીવાર ક્યાંક આ મહામારી પાછી આવતી હોય તેવા જ્યારે અણસાળ આવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પણ અત્યારે તેને લઈને જ સજ્જ બની છે તૈયારીઓ શરૂ કરી છે આજે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં મોક મોકડ્રીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આજે નેઝલ વેક્સિનના ભાવ પણ નક્કી થઈ ગયા છે ચાર દિવસ પહેલાં નેઝલ વેક્સિનને આપણે જે છે તે મંજૂરી આપી કેન્દ્ર સરકારે હવે તેના ભાવ નક્કી થઈ ગયા છે આ નેઝલ વેક્સિન શું છે આ ઉપરાંત બુસ્ટર ડોઝની કામગીરી પણ હવે ખૂબ જ પૂરજોશમાં થઈ રહી છે જેને બૂસ્ટર ડોઝ નથી લીધો તે હવે બુસ્ટર ડોઝ લેવા માટે જઈ રહ્યા છે સરકાર પણ અત્યારે કહી રહી છે કે જો નથી લીધો ત્રીજો ડોઝ તો લેવાનું શરૂ કરી દો આ બધા જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહાનુભાવો પણ ઉપસ્થિત છે આપણી સાથે આજે ઉપસ્થિત છે આઈઆઈપીએચજીના ડાયરેક્ટર ડોક્ટર દિલીપ માવલંકર અને તેમની સાથે આજે આપણે આપણી સાથે એલ જે ફાર્મસીના ડાયરેક્ટર પણ આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર શ્રીરાજ શાહ આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ડોક્ટર દિલીપ સૌથી પહેલો સવાલ કે જે આ નવો વેરિયન્ટ આવ્યો છે આ નવા વેરિયન્ટ કે જેણે બીજા વિશ્વમાં બીજા દેશોમાં તો ખૂબ જ હાહાકાર મચાવ્યો છે આ નવા વેરિયન્ટ સામે આપણી જે વેક્સિન છે અને ખાસ કરીને જે બુસ્ટર ડોઝ છે તે કેટલું સક્ષમ છે શું આપણે આ ખતરનાક વાયરસ આવે તો આપણે આ વેક્સિન લીધી લીધી છે તે પછી શું બચી શકીએ હા એટલે આપણે એક એવું માન્યું હતું કે હવે કોવિડ ગયો પણ જે સમાચાર છેલ્લા લગભગ દોઢ અઠવાડિયાથી ચીનમાંથી આવી રહ્યા છે અને એ પછી જાપાન જર્મની યુએસએ એમાં પણ કેસ વધી રહ્યા છે ચીનમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અને ત્યાં જુદા જુદા વેરિયન્ટ છે પણ ખાસ કરીને બી સેવન જે છે એ વધારે છે અને એનાથી ઘણું નુકસાન થઈ રહ્યું છે એટલે કે એવી ચિંતા આપે જેમ કહ્યું એ પ્રમાણે ઊભી થાય કે આપણે ત્યાં આવશે આવશે તો શું થશે કેટલો મોટો પીક આવશે વગેરે વગેરે અને એને માટે સરકાર ઓલરેડી બધા પગલા લઈ રહી છે આપણું જે ઇમ્યુનાઇઝેશન છે એ ચીનના ઇમ્યુનાઇઝેશન કરતા ઘણું સારી કક્ષાનું છે ઇન્ટરનેશનલ કક્ષાનું છે બીજું ચીનમાં આવવાનું એક કારણ એ પણ છે કે એ લોકોએ ઝીરો કોવિડ પોલિસી જે રાખી હતી એની સામે આપણે કદાચ સાંભળ્યું હશે કે લગભગ દોઢેક વર્ષથી આપણે એવું કહેતા આવ્યા છીએ કે આની આ વાયરસની સાથે આપણે જીવવું શીખવાનું છે એટલે આપણે ત્યાં ઘણા બધા લોકોને વેક્સિનેશન મુકાઈ ગઈ છે ફર્સ્ટ સેકન્ડ ડોઝ તો લગભગ નેવું ટકાની ઉપર છે જે બુસ્ટર ડોઝ છે એ ચાલીસ ટકાની ઉપર છે અને નેચરલ ઇન્ફેક્શનના જે આપણે ત્રણથી ચાર વેવ જોઈ એને લીધે બી ઘણા બધાને મિક્સ્ડ ઇમ્યુનિટી જેને કહી શકાય અથવા હાઇબ્રિડ ઇમ્યુનિટી એ બી ઘણા બધામાં છે એટલે આપણે ત્યાં હવે બહુ મોટી વેવ આવવાની શક્યતા ઓછી છે પણ જેમ જેમ વાયરસ બદલાતો જાય એમ એમ નવા રૂપ ધારણ કરતો જાય અને નવો કોઈ વેરિયન્ટ આવે તો કદાચ આપણે ત્યાં આ થવાની શક્યતા રહેલી છે એટલા માટે આપણે સચેત રહેવું જરૂરી છે આપણે ગભરાવાની જરૂર નથી પણ સચેત રહેવું જરૂરી છે અને જેમનો બુસ્ટર ડોઝ બાકી હોય એ લોકોએ ચોક્કસ બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ તમે કહ્યું એ પ્રમાણે નેઝલ વેક્સિન પણ હવે અવેલેબલ થઈ જશે ટૂંક સમયમાં એટલે એ પણ બુસ્ટર તરીકે આપ લઈ શકો છો જેની સાઇડ ઇફેક્ટ બહુ ઓછી છે ઇફેક્ટિવનેસ પણ સારી છે ડોક્ટર શ્રીરાજ આજે ભારતભરમાં મોક ડ્રીલ કરવામાં આવી કેન્દ્ર સરકાર કે આખ સજ્જ બની છે અને જે રીતે ડોક્ટર દિલીપે કહ્યું કે જે નવો વેરિયન્ટ આવે જો નવી વેવ આવે તો એની અસર ઓછી થશે પણ કદાચ જો વધારે થાય કાંઈ તો આપણે શું સક્ષમ છીએ હવે નવા વેવનો સામનો કરવા માટે હવે આમાં એવું છે કે જેમ માવલંકર સાહેબે કીધું એકદમ સાચી વાત છે કે જે રીતનું આપણું ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હતો કારણ કે પર્સનલી હું હમણાં થોડા વખત પહેલાં યુએસથી આવ્યો અને યુએસમાં જે જે રીતે મેં ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન જોયું એની સરખામણીમાં હું કહી શકું કે ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણું ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ બહુ જ સરસ છે અને લગભગ મોર દેન ટુ હંડ્રેડ કરોડ ઇમ્યુનાઇઝેશનના જે ડોઝ છે વેક્સિનેશનના ડોઝ લોકો લઈ ચૂક્યા છે બુસ્ટર ડોઝમાં હજી થોડીક અવેરનેસ ઓછી છે કારણ કે લોકોના બે ડોઝ તો થઈ ગયા છે પણ બુસ્ટર ડોઝ થોડીક લોકો હજી નથી લઈ રહ્યા એના માટે જાગૃતિનું અભિયાન તમારી ચેનલો દ્વારા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થવું જોઈએ પણ એક વસ્તુ છે કે જે રીતે ચાઈનામાં જે ઝીરો કોવિડ પોલિસીના કારણે જે પ્રોબ્લેમ્સ થયા અને અત્યારના ધીરે ધીરે લોકોની ઇમ્યુનિટી એકચ્યુઅલી હર્ડ ઇમ્યુનિટીના સેન્સમાં પણ નથી બની ઇન અવર કેસ ઇન ઇન્ડિયા જે હર્ડ ઇમ્યુનિટી અને મિક્સ ઇમ્યુનિટી થઈ રહી છે એમાં મને પણ નથી લાગતું કે કોઈ મોટો વેવ આવી શકે પરંતુ બુસ્ટર ડોઝ લેવો એટલે એટલો જરૂરી છે કારણ કે વાયરસ પોતાનું સ્વરૂપ હંમેશા બદલાતું ચેન્જ કરતું રહે તો એ સ્વરૂપ જો બદલાતું રહે તો અત્યારની જે કરંટ વેક્સિન છે જે વર્ષ પહેલા કે છ મહિના પહેલાના વેરિયન્ટ એના પર ઇફેક્ટિવ હતી અત્યારના કદાચ એટલી ઇફેક્ટિવ ના રહે કદાચ એ લીથલ ના હોય એટલે લાઈફ થ્રેટનિંગ કદાચ ના થાય કે એનાથી અટકે પરંતુ જે એનાથી બીજા સાઈડ ઇફેક્ટ જે પ્રોબ્લેમ થાય એ અટકાવવા માટે હું એવું માનું છું કે બુસ્ટર ડોઝનું અભિયાન જરૂરી છે અને નેઝલ વેક્સિન અત્યારના આવી ગઈ છે અને બીજા પણ બુસ્ટર ડોઝ અવેલેબલ પ્લસ છ મહિના કે વર્ષ પહેલા આપણી પાસે જે વેક્સિન હતી એનાથી ઘણી બધી વધારે ઇન્કલુડિંગ ફિફ્ટીન ઇયર્સ અને એના આપણા આપણે જે બાળકો કહીએ કે આપણે જે બધા ટીનેજર્સ કહીએ એના માટે પણ વેક્સિન્સ અવેલેબલ આખા ગ્રુપને કવર કરતી બધી વેક્સિન્સ અવેલેબલ છે તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જેને બુસ્ટર ડોઝ નથી લીધો એ પ્લીઝ વેક્સિનેશન સેન્ટર પર જઈને બુસ્ટર ડોઝ તાત્કાલિક લે અને ભવિષ્યમાં જો બીજા નવા નવા વેરિયન્ટથી ખતરો જો અટકાવો હોય તો બુસ્ટર ડોઝ નેસેસરી છે ઇલેક્શન વિશે પછી વાત કરીશું ડોક્ટર દિલીપ મોકડ્રીલ જે આજે કરવામાં આવી આ મોકડ્રીલ બાદ એવું લાગે છે કે આપણે હવે સક્ષમ છે દેશના જેટલા પણ હોસ્પિટલ છે તે સક્ષમ છે જો નવી વેવ આવે તો એટલે મોકડ્રીલ કરવાનો જે હેતુ મેઇન છે તમને યાદ હોય તો આપણે જે છેલ્લી વેવ જોઈ મેઇન ડેલ્ટા વેવ કઈ વર્ષે એપ્રિલ માં એપ્રિલ એકવીસમાં બાવીસમાં અને તે વખત પછી જે ધીમે ધીમે ઓછા થવા માંડ્યા કેસ ત્યારે જ સરકારે નક્કી કર્યું કે આપણે મોટા પાયા પર ઇમરજન્સી સર્વિસીસ ઊભી કરવી પડશે એમાં ઓક્સિજન પ્લાન્ટ હજારોની સંખ્યામાં આખા દેશમાં નવા ઊભા કરવામાં આવ્યા ઓક્સિજનવાળા બેડ લાખોની સંખ્યામાં ઊભા કરવામાં આવ્યા આઈસીયુ બેડ્સમાં પણ વધારો કરવામાં આવ્યો એનો સ્ટાફિંગ એનો બીજા બધા સપ્લાયઝ દવાઓ એ બધાની વ્યવસ્થા કરવામાં આવી પછી આ જે ઓમિક્રોનની વેવ આવી એમાં કોઈ બહુ હોસ્પિટલ્સની જરૂર ન પડી અને એને લીધે એ ઘણી બધી બેડ્સ આપણે પાછી સાદી બેડ્સમાં કન્વર્ટ કરી બીજા બધા રોગોની ટ્રીટમેન્ટ માટે કારણ કે કોવિડ બેડની જરૂરિયાત નહોતી હવે એ કદાચ કોવિડ બેડની જરૂરિયાત પડે કોવિડ ટ્રીટમેન્ટ માટે એને માટે આખું ડ્રીલ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં ઓક્સિજનથી માંડીને દવાઓ સ્ટાફ કઈ રીતના ડેટા રાખવામાં આવશે કઈ રીતે ક્યાંથી પેશન્ટ્સને ક્યાં મોકલવામાં આવશે ટેસ્ટિંગની પણ કેપેસિટી આપણી કેટલી છે એની પણ ચકાસણી દવાઓનો જથ્થો ઘણા બધા નિષ્ણાતો સાથે ચર્ચાઓ પણ થઈ રહી છે સ્ટેટ ટાસ્ક ફોર્સની મિટિંગ થઈ નેશનલી પણ ગઈકાલે હેલ્થ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબે ઘણા બધા ડોક્ટરો લગભગ એંશી નેવું ડૉક્ટરો સાથે ઓનલાઈન ચર્ચા કરી એટલે આવા બધી જ પ્રક્રિયાથી સરકાર પબ્લિક હોસ્પિટલ્સમાં ને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જેમ કહેવાય યુદ્ધની તૈયારી કરતા હોય એ ધોરણે આપણે તૈયારી કરી રહ્યા છીએ કે ગયા વખતે જે મુશ્કેલી પડી હતી એવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ વખતે ન પડે અને છેલ્લી ઘડીએ આપણા યંત્રો આપણા માણસો આપણી સેવાઓ અટકી ન પડે એને માટેનો આખો એક પ્રયત્ન છે એટલે બહુ જ સારો પ્રયત્ન છે એનાથી બધા જ સાધનોની ચકાસણી થશે કારણ કે ઘણી વાર એવું થાય છે સાધનો પડ્યા પડ્યા ઘણી વાર બગડી જતા હોય છે અથવા એના રબરના પાર્ટસ હોય ખરાબ થઈ જાય કોઈ વાર ચાલે ઇલેક્ટ્રિકના પાર્ટસ ખરાબ થઈ જાય એટલે આવું બધું અ મોકડ્રીલમાં ચેક કરવામાં આવશે અને એની સાથે કઈ રીતે પેશન્ટની સંભાળ કયો સ્ટાફ ક્યાંથી આવશે બધાની પણ તૈયારી કરવામાં આવશે એટલે એક બહુ સારું પગલું છે અને આજે સાંજ સુધી આપણને ખબર પડશે કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કેટલી ત્રુટીઓ જોવા મળી અને એને કઈ રીતે આપણે આગળ સુધારી શકીએ ડોક્ટર શ્રીરાજ આપણે નેઝલ વેક્સિનની વાત કરી રહ્યા હતા નેઝલ વેક્સિનને મંજૂરી આપવા આપી દેવામાં આવી આજે ભાવ પણ નક્કી થઈ ગયા પરંતુ આ નેઝલ વેક્સિન શું છે તે હજુ ઘણા લોકોને ખબર નથી નેઝલ વેક્સિન વિશે થોડું માર્ગદર્શન આપશો હું થોડો તમારો સમય લઈશ કારણ કે નેઝલ વેક્સિન એ બહુ જ અદ્ભુત વસ્તુ છે અને એકચ્યુઅલી તમે જો વાત કરો તો વેક્સિનેશન આપણા માટે ભગવાન તરફથી અને સાયન્ટિસ્ટ તરફથી એક મોટો ગિફ્ટ પ્રૂવ થઈ છેલ્લા દોઢેક વર્ષમાં એક વર્ષમાં હવે વસ્તુ એ છે કે આપણી પાસે ઘણી બધી વેક્સિન્સ છે તો નેઝલ વેક્સિન જ કેમ અને નેઝલ વેક્સિનની ઇમ્પોર્ટન્સ શું છે તો જનરલી કેવું હોય અત્યાર સુધી જે વેક્સિન લાગે છે કોવેક્સિન કહો કે કોવિશિલ્ડ કો કે બીજી ઘણી બધી વેક્સિન્સ છે એ જનરલી શું કરે કે આપણી જે ઇમ્યુનિટી આપણી જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ માં બે ટાઈપના સેલ કામ કરે ટી અને બી ઇન ધ સેન્સ કે હ્યુમરલ અને આપણે જે સેલ કહેવાય એ ટાઈપની ઇમ્યુનિટી બંને સારી રીતે એ કરતા હતા પરંતુ આ જે નેઝલ વેક્સિન છે એ ત્રીજા પ્રકારની ઇમ્યુનિટીને પણ એક્ટિવેટ કરે છે રાધર એનો ઉપયોગ કરે છે દેટ ઇઝ કોલ્ડ અ મ્યુકોઝલ ઇમ્યુનિટી ઇન ધ સેન્સ કે એ નેઝલ રૂટથી એ આપવામાં આવે છે હું તમને તમારા દર્શક મિત્રો માટે સરળ શબ્દોમાં કહીશ કે તમારા ઘરે કોઈ પણ દુશ્મન આવે તો તમે એને જે તમારું મેઇન ગેટ હોય ત્યાંથી રોકશો કે તમે એના ઘરમાં આઈને પછી રોકશો તો ઓબ્વિયસલી આન્સર વિલ બી કે ઘરના જે મેઇન ગેટ હોય એનાથી રોકશો તો તમે જ્યારે વાયરસ તમારે આવે છે તો બેઝિકલી સૌથી પહેલા નાકના રૂટથી નેઝલ રૂટથી આવે છે તો આ નેઝલ વેક્સિનનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે નેઝલ વેક્સિન એન્ટ્રી પર જ એને અટકાવી શકે એટલે એ ઇન્ફેક્શન તો અટકાવે જે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન ઉપરનું ઇન્ફેક્શન અને લંગ સુધી એટલે લોઅર રેસ્પિરેટરી એને પણ અટકાવે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમે બીજાને પણ તમારો રોગ આપી શકો છો બીજાને પણ વાયરસ શેડ કરી શકો છો એને પણ અટકાવશે એટલે એને જે આઈજી એ જેને કહેવાય એ ટાઈપની એન્ટીબોડીને મ્યુકસલ એન્ટીબોડીને એ એક્ટિવેટ કરે છે અને એનાથી જે સુપીરિયર એડવાન્ટેજ ઓવર અધર આઈએમ એટલે મસ્ક્યુલર બેઝ જે વેક્સિન છે એનાથી આઈએન એટલે નિઝલનો એડવાન્ટેજ વધારે સારો છે પ્લસ નીઝલ વેક્સિનનો બીજો એડવાન્ટેજ એ છે કે એ સિસ્ટમિક ઇમ્યુનિટીને પણ એક્ટિવેટ સારી રીતે કરે છે એટલે અને બીજી રીતે તમે જોશો જે સરકારે નક્કી કર્યું એઝ અ હેટ્રોજીનિયસ બુસ્ટર ડોઝ તરીકે નક્કી કર્યું આપણી પાસે ઘણા પેપર્સ સાયન્ટિફિકલી અવેલેબલ છે કે જો આઈએમ એટલે કે અત્યાર સુધી જે આપણે વેક્સિન લીધી કોવેક્સિન કે કોવિશિલ્ડ પછી બે ડોઝ આપ્યા પછી જો ડોઝ તરીકે નેઝલ વેક્સિન લો તો સુપીરિયર અપર અને લોઅર રેસ્પિરેટરી પ્રોટેક્શન પ્રૂવ થઈ શકે તો એના ઘણા બધા બીજા પણ એડવાન્ટેજ છે કે નેઝલ રૂટથી જેમ આપણે નેઝલ ડ્રોપ લઈએ એવી રીતે નેઝલ વેક્સિનને આપવામાં આવે છે તેથી એના કારણે એડવાન્ટેજ શું કે કોઈ ટ્રેન્ડ સ્ટાફની જરૂર નથી સેલ્ફ એડમિનિસ્ટ્રેશનમાં પણ તમે કરી શકો ઓર સિમ્પલ કોઈને પણ તમે આપી શકો અને એની સ્ટોરેજ કેપેસિટી એની જે ક્ષમતા જે પણ સારી રીતે બે થી આઠ ડિગ્રી એ થઈ જાય સસ્તી છે બનાવવામાં કોસ્ટ ઇફેક્ટિવ છે એટલે જે લો ઇન્કમ ગ્રુપવાળા જે કન્ટ્રી છે લાઈક ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી એના કેસમાં પણ આ બહુ સસ્તી બની શકે છે અને ઇવન ડ્રાય પાવડરના ફોર્મમાં પણ એને સરળતાથી બનાવાય છે એટલે લોંગ આપણે લોજિસ્ટિકની દ્રષ્ટિએ વિચારે તમારે કોઈ કન્ટ્રીને આપવું હોય અને સ્ટોરેજની દ્રષ્ટિએ વિચારો તો એની સ્ટેબિલિટી પણ તમે ઘણી સારી કરી શકો તો નેઝલ વેક્સિન મારા મુજબ તો એ બહુ જ અક્ષીર રહેશે સ્ટીલ આર વી આર વી રિક્વાયર મોર ડેટા ઓફ નેઝલ વેક્સિન પણ મને એવું લાગે ત્યાં સુધી નેઝલ વેક્સિન કેન બી અ ગેમ ચેન્જર ફોર ઇન્ડિયા અને આપણે ગર્વની વાત બીજી એ છે કે ઇન્ડિયા વર્લ્ડની ફર્સ્ટ નેઝલ વેક્સિન આપણે મીન્સ એપ્રુવ કરી છે ભારત બાયોટેકે બનાવી છે કે જેને કોવેક્સિન બનાવી હતી અને કોવિશિલ્ડનું જે સ્વરૂપમાં કોવિશિલ્ડની જે વેક્સિન હતી એ જ ટાઈપની એડીનો વેક્ટર બેઝ જે વેક્સિન જે ટાઈપની વેક્સિન નેઝલ વેક્સિન ભારત બાયોટેકની છે તો આઈ એમ રિયલી કીન હું રાહ જોઈને બેઠો છું કે ક્યારે નેઝલ વેક્સિન લગભગ ટ્વેન્ટી થર્ડ ઇસેમ્બર કદાચ આપવાના છે તો વી આર વેઇટિંગ કે વેક્સિનેશન સેન્ટર પર ભલે પેડ હોય અત્યારના પછી સરકાર એને ફ્રી કરશે પણ પેડ હોય તો પણ હું તો લોકોને આહવાન કરી કે જે એફોર્ડિંગ ક્લાસ છે એને તો બે ડોઝ લીધા પછી એઝ અ બૂસ્ટર તરીકે હાઇડ્રોજીનિયસ બૂસ્ટર તરીકે નેઝલ વેક્સિન લેવી જોઈએ જી અને આ નેઝલ વેક્સિન લેવાની કઈક પ્રક્રિયા પણ અલગ હોય છે કેવી રીતે નેઝલ વેક્સિન લેવામાં આવતી હોય છે આ બહુ સરળ છે જનરલી કેવું થાય કે જ્યારે તમે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે તમે જ્યારે સિરિન્જ થી કે નીડલ થી તમે જ્યારે નીડલ થી તમે જ્યારે લો છો ત્યારે પેઇન થાય છે તો આઈએમ એ પેન પણ આમાં નથી હોતું તમારે સિમ્પલ એ જે કાટરીજ આવે કે જે વાયલ આવે એમાંથી તમારે ચાર ડ્રોપ ઈચ નોસ્ટ્રીલ એટલે ચાર ડ્રોપ દરેક નસકોરામાં નાખવાના હોય છે તમે જાતે પણ આપણે ઘણી વાર ઘણા બધા નેઝલ ડ્રોપ ઘણા બધા આવે એ બધા યુઝ કરતા હોય છે તો બહુ જ સરળતાથી એનો ઉપયોગ થઈ શકે છે અને સ્ટોરેજ પણ ઈઝી છે ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય છે એકવાર તમે વાયલ તોડો મલ્ટી ડોઝ વાયલ તો એ છ કલાકની અંદર એનો ઉપયોગ થઈ જવો જોઈએ અદરવાઈઝ એ પછી ઉપયોગી દ્રષ્ટિએ પણ બહુ સરળ છે એટલે એની જે સરળતા છે નીડલ ફ્રી છે પેન નથી થતું ઘણી શું થાય કે તમે જયારે ઇન્ટ્રામસ્ક્યુલર લો તો ત્યાં પણ ઘણી વાર બહુ જ પેન આખો હાથ દુઃખે નહીં થાય આમાં કોઈ જ જાતના પ્રોબ્લેમ નથી અને સૌથી બીજી મહત્વની વસ્તુ કે જે મારે કહેવાની રહી ગઈ કે ઇન્ફન્ટ્સ હોય કે નાના બાળકો હોય કે જેને તમે આ ટાઈપની વેક્સિન નથી આપી શકતા એ લોકો માટે પણ

હમણાં મોટાભાગની વેક્સિનો કાં તો ઇન્જેક્શન મોટાભાગની ઇન્જેક્શન અથવા ઓરલ આપણે પોલિયોના જેમ ટીપા પાવીએ છીએ મોઢામાં એવી રીતની હોય છે આ એ જ એમણે કહ્યું એ પ્રમાણે નાકમાં નાખવાના છે એટલે આ બહુ જ જુદા જ પ્રકારની છે લોકોમાં એનાથી ગભરાટ સાઈડ ઇફેક્ટનો ડર દુખવાનો ડર ઇન્જેક્શનનો ડર ઘણા બધાને હોય છે એનો કોઈ પ્રશ્ન આવશે નહીં અને સાચવવી પણ સહેલી છે એટલે હવે આપણે ખાસ જોવાનું છે કે આનો બહોળો પ્રચાર થાય લોકો મુકાવે અને એનું પ્રોટેક્શન કેટલું રિયલ લાઈફમાં મળે છે એ પણ આપણે એનાથી જોઈ શકીશું એટલે એ પણ એક બહુ અને આ જો સક્સેસફુલ થાય તો પછી બીજા બધા આવા જે વાયરસની વેક્સિન્સ હમણાં ઇન્જેક્શનથી અપાય છે ના શ્વસનતંત્રના એ પણ કદાચ ભવિષ્યમાં આવી નેઝલ વેક્સિનો વધારે ડેવલપ થઈ શકે એક બીજો સાયન્સનો પણ મોટો એડવાન્ટેજ રહેશે જી આ ઉપરાંત બુસ્ટર ડોઝ જે છે ડોક્ટર દિલીપ એ હજુ એટલા પ્રમાણમાં નથી લોકો લઈ રહ્યા નેઝલ વેક્સિન આવશે તો બુસ્ટર ડોઝ લેવાનું છે પ્રમાણ કદાચ વધી શકે તેવું તમને લાગે છે હા એટલે બુસ્ટર ડોઝ માં એ ખાસ લોકોએ લીધો નહીં કારણ કે જે વખતે બુસ્ટર ડોઝ આપણે તે વખતે એવું હતું કે પહેલા ડોઝ લીધા પછી છ મહિના પછી બુસ્ટર ડોઝ લેવાનું એટલે ઘણા બધાના છ મહિના થયા નહોતા અને એ છ મહિના થયા તે વખતે આપણે કોવિડનો એપિડેમિક ઓછો થઈ ગયો હતો અને એને લીધે ઘણા બધા એને ઇગ્નોર અથવા ભૂલી ગયા કે હવે તો જરૂર નથી કોવિડ જતો રહ્યો એટલે ઘણા બધા ઇન્જેક્શન અને બુસ્ટર એ લીધા નથી એટલે હવે આ જે ફરી ભય ઉભો થયો છે દુનિયામાં એને લીધે ઘણા બધા લોકો પ્રેરિત થયા છે ખાલી સાદા બૂસ્ટર માટે નહીં લોકો એવું પણ પૂછે છે કે મારે બૂસ્ટર લીધે એક વર્ષ થઈ ગયું હતું હવે બીજું બૂસ્ટર લેવું કે નહીં એનું શું કરવું ક્યાં મળી શકે કઈ રીતે મળી શકે એમાં પણ એ માહિતી આપવી જરૂરી છે કે હજુ સરકારે આની ઉપર કોઈ ડેટા નથી એટલે કોઈ પ્રકારનું બીજું બૂસ્ટર લેવાનો રેકમેન્ડેશન અથવા સલાહ આપેલ નથી અને એને લેવાનીથી આનાથી આપણે બચી શકીશું એવો કોઈ આપણી પાસે ડેટા પણ નથી જી ડોક્ટર શ્રીરાજ બાળકોની જો આપણે વાત કરીએ આમ તો 18 વર્ષ કરતા જે વધુ ઉંમરના લોકો છે તેમણે બે વેક્સિન તો લઈ લીધી છે પરંતુ બાળકો માં વાત કરવામાં આવે તો આ બે વેક્સિન પણ હજુ ઘણા લોકોએ નથી લીધી બાળકોમાં તો બાળકો કેટલા સુરક્ષિત રહેશે આ નવા વેરીઅન્ટ થી એક્ચ્યુઅલી જે નવો વેરીઅન્ટ છે ને હું નેઝલ વેક્સિન માં એક બીજી વસ્તુ પણ એડ કરવાની કહીશ કે એ અત્યારે જે નવો વેરિયન્ટ બીએફ સેવન ચાલી રહ્યો છે એની ઉપર જે હતો એ બીએફ ફાઈવ જે મેન એનો સબલિનિયર જે હતો બીએફ સેવન છે તો આ જે નેઝલ વેક્સિન જે ભારત બાયોટેકની એવું પણ ક્લેમ કરે છે કે નવો વેરિયન્ટને પણ ટાર્ગેટ કરે છે અને બીજું કે આ ટેકનોલોજી પ્લેટફોર્મ ટેકનોલોજી એવી છે કે નવા નવા વેરિયન્ટ પર એ અપડેટ કરી શકે છે તો નેઝલ વેક્સિનનો એક મોટો એડવાન્ટેજો બાળકોની તમે જે વાત કરીને હવે જેમ હમણાં જ વાત થઈ કે આપણા આપણે લોકો જનરલી કેવું વિચારીએ છીએ કે ભાઈ હમણાં એપિડેમિક નથી એટલે હવે એ રોગ જતો રહો જનરલી વાયરસીસ છે ને બહુ ખતરનાક વસ્તુ છે એ લોકો ક્યારે મરતા નથી એ પોતાનું સ્વરૂપ ચેન્જ કરે બધે ને વધારે અને એ પોતે ક્યારે કયા સ્વરૂપમાં આવશે તમને ખબર નથી તો અત્યારના જે 12 ઓફ 15 યર્સ એન્ડ ઓવરના જે બાળકો માટે એની જે વેક્સિન ઈવન ભારત બાયોટેકના કેસમાં તો 2 યર્સ એન્ડ ઓવરની પણ વેક્સિનેશનનું ઓલમોસ્ટ આઈ થિંક ટ્રાયલનું બધું જે આખી સ્ટ્રક્ચર છે કમ્પ્લીટ થઈ ગયું છે તો હું તેમ એમ કહીશ કે જ્યાં જ્યાં અવેલેબલ હોય ત્યાં કરી શકું જનરલી એવું કહેવાય છે એવા પેપર્સ પણ છે કે ભાઈ જે એન્ટ્રી પોઈન્ટ છે વાયરસનો એના માટે જે રિસેપ્ટર જોઈએ એ બાળકોમાં ને બધાના એરિયામાં ઓછા છે એટલે વાયરસ એન્ટર નથી થઈ શકતું એવા પેપર છે બટ આઈ સ્ટીલ બિલીવ કે વાયરસ ગમે તે રીતે પોતાનો રસ્તો કાઢે તો એના માટે હું આહવાન કરીશ લોકોને કે બાળકોને કે જો અવેલેબલ હોય તો પંદર વર્ષથી ઉપરના કે જે મોટો આપણો જે ટીનેજર્સ છે એ લોકોએ તો ખાસ લેવી જોઈએ અને તો જ પ્રોટેક્શન કારણ કે આપણને ખબર નથી કે નવો વેરિયન્ટ કેવો આવશે સપોઝ આઈ હેવ ટેકન થ્રી ડોઝિસ ઇન્ક્લુડિંગ બુસ્ટર તો મને ખબર છે કે આઈ એમ સમોટ પ્રોટેક્ટેડ બટ જેને કંઈ લીધું જ નથી તો એના માટે તો પ્રોટેક્શન બહુ અઘરું છે હર્ડ ઇમ્યુનિટી ઇઝ દેર પણ અગેન તમારે બોડીને નવા વેરિયન્ટ સામે તૈયાર કરી રાખવી પડે તો હું દરેક બાળકોને ખાસ કરી ટીનેજર્સ ને આહવાન કરીશ કે તમે ડોઝ ના લીધો સેકન્ડ ડોઝ તો લઈ લો બુસ્ટર અવેલેબલ હોય તો એ પણ લઈ લો અધરવાઇઝ નવો વેરિયન્ટ તમારા બોડી પર શું અસર કરશે આપણને ખબર નથી તો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર આજ સવાલ જ્યારે બીજી બે વેવ આવે ત્યારે બાળકોને ખૂબ મોટા પ્રમાણમાં અસર કર્યો હતો કોરોનાએ હવે જ્યારે આ નવો વેરિયન્ટ આવી રહ્યો છે તેનાથી બાળકો કેટલા સુરક્ષિત થશે એટલે હમણાં સુધીના જે સમાચાર આવી રહ્યા છે એમાં મોટાભાગના જે પહેલાનો પેટર્ન હતો કે ઘરડા લોકો બધાને થાય છે બાળકોને ઓછા પ્રમાણે થાય છે પણ જે મૃત્યુ થાય છે હોસ્પિટલાઇઝેશન એ તમે જોયું હોય તો ચાઇનામાંથી જે ન્યૂઝ આવી રહી છે મોટાભાગના ઘરડા લોકોમાં આ વધારે અને જેને કોમોર્બિડિટી હોય કોઈને બીજો રોગ હોય એવા લોકોમાં થાય છે એટલે બાળકોમાં આ કોઈ વધારે નુકસાન કરશે એવું હમણાં તો કઈ ચિત્ર બીજા બધા દેશોના અનુભવથી ઉપસતું નથી પણ આગળ જતા શું થશે નવો કોઈ વેરિયન્ટ આવશે તો ખબર નથી પણ આ જે કોરોના વાયરસીસ છે નોર્મલી બાળકોને એટલી બધી ઇફેક્ટ નથી કરતા એમને ઇન્ફેક્શન થાય છે પણ સાહેબે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે માઇલ્ડ ખાંસી શરદી જેવું ઇન્ફેક્શન થઈને મટી જાય છે ચિંતાનો ઘણી વાર એ વિષય હોય છે અને ગઈ વખતે વેવમાં પણ વાત થઈ જ હતી કે બાળકો સ્કૂલમાં બાર રમવા જતા હોય ત્યાંથી ઇન્ફેક્શન થાય અને એનાથી પછી ઘરમાં ઇન્ફેક્શન ફેલાય મા બાપને એમના દાદા દાદી ને એટલે જે ઘરમાં બાળકો અને દાદા દાદી સાથે રહેતા હોય એવા ઘરોમાં ખાસ આપણે બુસ્ટર ડોઝ દાદા દાદી ને મળી ગયો છે કે નહીં મા બાપ ને મળી ગયો છે કે નહીં એની ખાતરી કરવી એટલી જ જરૂરી છે જી ડોક્ટર શ્રીરાજ આ જે નેઝલ વેક્સિન આવી તે આવી નહોતી તે પહેલા પણ આવી વાત હતી કે આ વેક્સિન જાતે પણ લઈ શકાય આ વાતમાં કેટલી સત્યતા છે જાતે લઈ શકાય કારણ કે મેં કીધું ને એ રીતે કે જનરલી તમે ઘર અત્યારના દરેક લોકો નેઝલ ડ્રોપ્સ લેતા જ હોય છે ઇટ ઇઝ જસ્ટ લાઈક નેઝલ ડ્રોપ એટલે સેલ્ફ એડમિનિસ્ટ્રેશન કોઈ પોલિસી સરકાર નિર્ણય લે કે નહીં સેલ્ફ એડમિનિસ્ટર નથી કરવાનું અને તમારે વેક્સિનેશન સેન્ટર પર જ અંડર ધ સુપરવિઝન ઓફ એ ટ્રેન્ડ સ્ટાફ ઓર નર્સ હોય કે બીજા કોઈ હોય ડોક્ટર્સની એમાં લેવાનો તો અલગ મુદ્દા મુદ્દો છે પરંતુ તમે ફોર એક્ઝામ્પલ તમે પોલિયોમાં પણ જોઈ લો પોલિયોમાં પણ મા બાપ પોતાનો જે પોલિયોનો ડોઝ હોય પોતાના બાળકોને આપી જ શકે પણ સ્ટીલ હજી પણ એ ટ્રેન સ્ટાફને જ અપાયું છે તો ધો સેલ્ફ એડમિનિસ્ટર કરી શકાય પણ જો સરકાર એવી પોલિસી બનાવે કે ના તમારે કારણ કે વેક્સિનેશન સેન્ટર પર છે કે આખું રેકોર્ડ મેન્ટેન થાય રજીસ્ટ્રેશન થાય કેટલાય લીધું બધું રેકોર્ડ મેન્ટેનન્સ માટે જરૂરી છે તો હું એવું માનું છું કે સેલ્ફ કદાચ નહીં કે સરકાર એવું કહે છે કે સેલ્ફ એડમિનિસ્ટર ના કરો બટ યસ ઇન કેસ સેલ્ફ એડમિનિસ્ટ માટે અલાવ કરે તો એ બહુ જ ઈઝી છે તમારે ખાલી નાક આમ કરીને ચાર ચાર ટીપા દરેક નસકોરામાં નાખવાના હોય છે વીસ વેરી ઇઝી એટલે તમે તમે જાતે પણ કરી શકો ઇવન

આપણે જે રીતે ચાઇનામાં અને બીજે એ વધી રહ્યો છે આપણે ત્યાં પણ વધવાની શક્યતા છે ડિસેમ્બરનો મહિનો છે ઘણા બધા ફોરેનથી લોકો આવતા હોય છે તો આપણે જે સામાન્ય કાળજી રાખતા હતા માસ્ક પહેરતા હતા ભીડમાં જતી વખતે અથવા ભીડમાં જવાનું ખાસ કરીને સાહીઠ વર્ષની ઉપરના ભીડમાં ન જાય કોમોર્બિડ લોકો હોય ભીડમાં ન જાય તમે વાંચ્યું છે કર્ણાટકમાં માસ્કનું મેન્ડેટ એમણે ઓલરેડી ચાલુ કરી દીધું છે અમુક સ્ટેટ્સમાં જ્યાં એવું લાગશે ત્યાં વધારે સરકાર પગલાં લેશે પણ લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે અને બુસ્ટર જેનો બાકી હોય ચોક્કસ લઈ લે અને સામાન્ય આપણે કાળજી રાખીશું કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર તો ચોક્કસ કોઈ મેજર વેવ આવવાની શક્યતા બહુ જ ઓછી છે જી બિલકુલ ડોક્ટર શ્રીરાજ વેક્સિનેશન લઈને અમારા દર્શક મિત્રોને આપનો છેલ્લો સંદેશો ટૂંકમાં બસ એક જ ખાસ વસ્તુ કે આપણું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ બહુ જબરદસ્ત બહુ સરળ છે આપણે આપણે એના પર ગર્વ લેવો જોઈએ અને ગર્વની સાથે જે આપણા જે લીડર્સ છે એમનું જે વિઝન છે વેક્સિનેશન સંદર્ભમાં એ આપણે પૂરું કરવું જોઈએ એ બહુ ઈઝી છે હવે તો એપ પર તમે કરી શકો ઇવન ઇન તમે ખબર પડે કે તમારી નજીકમાં વેક્સિનેશન સેન્ટર છે તો તમે વોક ઇન કરીને જઈ શકો છો ઇટ ટેક્સ હાર્ડલી ફાઈવ મિનિટ પાંચ તમારા જીવનનો પાંચ મિનિટ કે દસ મિનિટનો જે સમય છે એ તમે આપો તમારા તમારા જીવન માટે પ્લસ તમારી આજુબાજુ રહેતા જેટલા તમારા છે એને જીવન માટે તમે મિનિટ તમારો ઇન્વેસ્ટ કરો મોબાઈલમાં તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો ઇન કરી શકો છો અને આ જો બુસ્ટર ડોઝ લેશો તો ભવિષ્યમાં જે છ સાત આઠ મહિના જે વેરિયન્ટ આવવાના છે એનું પણ તમે પ્રોટેક્શન તમારું રહેશે એટલે હું તો એવું માનું છું કે એવરી નાઇન મંથ ઓર ટેન મંથ્સ તમારે રીલુક કરવું જોઈએ તો અત્યારે જેને બુસ્ટર બાકી હોય આંખો મીચીને નક્કી કર લો કે બસ કાલે પરમ દિવસે ગમે ત્યારે વેક્સિનેશન સેન્ટર ખુલે મારે જવું જ છે અને બુસ્ટર તમે આપશો તો જ તમારી ઇમ્યુનિટી સારી રહેશે તો જ તમારી આજુબાજુવાળા લોકો પણ કોવિડથી બચેલા રહેશે ડોક્ટર દિલીપ ડોક્ટર શ્રીરાજ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જે રીતે ટુ ધ પોઈન્ટ પર આજે આપણે વાત કરી વેક્સિનેશન પર અને ડોક્ટરોએ પણ આ જ સંદેશો આપ્યો કે જો વેક્સિનેશન હજી નથી કરું બુસ્ટર ડોઝ નથી લીધો તો એ અચૂકથી લેજો અને આ ઉપરાંત હવે સુરક્ષિત રહેજો માસ્ક પહેરજો સેનિટાઈઝેશન કરજો અને આપણે પહેલી બે વેવને જેવી રીતે હરાવી છે જેવી રીતે કોરોનાને હરાવ્યો છે અને બહાર આવ્યા છે તેવી રીતે આ વખતે પણ હરાવી દઈશું બસ હવે સુરક્ષિત રહેવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે હાલ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે મળતા રહેશું ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર